ખેરાલુ પંથકમાં રાત્રિના સમયે ખેડૂતોના ખેતરમાં બાંધેલા પશુઓની ચોરીને યથાવત છે, ત્યારે આ ઘટનાના પગલે ખેડૂતો દ્વારા ખેરાલુ પોલીસને રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા પશુધનની ચોરી કરતા ચોરોએ પકડવાનો કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી તેવો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પશુધનની ચોરીની ઘટનાના પગલે ખેડૂતો દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપ્યું છે, તેમજ ખેરાલુ મામલતદાર અને ખેરાલુ પ્રાંત અધિકારીઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ગાંધીનગર સુધી જવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચોરીઓ દિન પ્રતિદિન વધતી જાય છે, ખેડૂતો ભયભીત થઈ ગયા છે. અહીં ફરિયાદ લખાવા આવીએ, ફરિયાદ કરવા આવીએ છીએ તો કોઈ કાઠી સાથીવાળો જ આવે છે. બાકી ના ભાઈ ત્યાં જ હું તો ફરિયાદ લખી નહીં, કોઈની ભલામણ લાવવી પડશે તો અહીં કોઈકની ભલામણ લાવવી પડે તો જ FIR ફાડતા હોય કે ભાઈ તમારે FIRની શું જરૂર છે, અમે તપાસ કરીશું. પણ ના, અમે 3 કલાક બેસી રહ્યા, તાણે મુકેશભાઈને બોલાયા, તાણે FIR ફાડી. ખેરાલ તાલુકાના ગામડાઓમાં તેમજ શહેરની આજુબાજુ પશુધનની ચોરીઓ થવા લાગી છે, તેમજ વિહિકલની ચોરી પણ થવા લાગી છે. હમણાં મોટી ઈરવાણી ગામે પણ પ્લેટિના બાઇકની ચોરી થઈ, એવી જ રીતે પશુઓની પણ ચોરી થઈ છે. પાંચા ગામના ખેડૂતો તેમજ વિઠોડા ગામના ખેડૂતો, આ બધા ખેડૂતોએ આવેદનપત્ર મામલતદાર કચેરીએ આપ્યું છે. અને એવું પણ જાણવા મળેલું કે અભિરાજભાઈ નામના ખેડૂત પાંછાના વતની અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરવા ગયેલા અને આ બાબતમાં જાણ કરવા તો પોલીસે પણ નાકાની કરેલી છે.